चलो एक्सरसाइज 4.3 क्वेश्चन नंबर 1 नेम द एंगल्स इन द गिवन फिगर। फिगर ने तमने जे आकृति आपी छे तमारी टेक्स्ट बुक में आ प्रमाण ने आकृति हशे, तमारी टेक्स्ट बुक में आ प्रमाण ने तमारी पास डायग्राम हशे, एना उपरथी तमारे खाली एंगल्स ना नाम आपवाना छे। एंगल्स एटले तमने खबर ज छे, तमे फिफ्थ में सीखेला छो सिक्स्थ में पण, के एंगल्स एटले के खूणा, बराबर। तो खूणा नाम आपवाना छे खाली। आ आकृति तमने आपेली छे, तो कया कया पण अहीं एंगल्स देखाय छे? एक तो ए देखाय छे, डी, सी अने बी। तो आ रीते लखी नाखशुं आपणे। आ जे छे ए एंगल्सनुं तमारी पासे सिम्बॉल छे, तो आ सिम्बोलाइजेशन करवानुं अहीं आवी रीते, एंगल ए, एंगल बी, एंगल सी अने एंगल डी। ठीक छे, सिम्पल वस्तु छे। तमने एक डायग्राम आप्यो छे अने एना परथी तमारे आ चार एंगल लखवाना छे। ખૂબ ઇઝી છે, આ પણ એક્ઝામમાં પૂછાય છે 3-4 માર્ક્સમાં, તો આવું પૂછાય તો તમને આવડવું જોઈએ। એના પછી ક્વેશ્ચન નંબર 2 જે છે ટેક્સ્ટ બુકમાં, કે ઇન ધ ગિવન ડાયોગ્રામ્સ નેમ ધ પોઈન્ટ્સ। તમને જે ડાયોગ્રામ આપ્યો છે આ ડાયોગ્રામ્સ તમારી ટેક્સ્ટ બુકમાં બનાવેલો જ છે, સેમ ટુ સેમ। મેં ખાલી નોટબુકમાં તમને સમજાય એટલા માટે મેં નોટબુકમાં ઉતારી લીધો છે। આ ડાયોગ્રામ ઉપરથી તમારે પોઈન્ટ્સના નામ લખવાના છે। એમાં લખ્યું છે ઇન ધ ઇન્ટિરિયર ઓફ, પહેલાં તો ઇન્ટિરિયર યાદ રાખો, ઇન્ટિરિયર એટલે કે અંદરના બિંદુ, ઇન્ટિરિયર એટલે અંદરની બાજુના, બરાબર। તો ઇન ધ ઇન્ટિરિયર ઓફ DOE, એંગલ DOE। તો પહેલાં અહીંયા ધ્યાનથી જોવાનું કે DOE ક્યાં છે। હું વારંવાર તમને કહું છું કે તમારે કમ્પલસરી ડાયોગ્રામને વારંવાર જોશો તો જ તમને આન્સર આવડશે। તો DOE ક્યાં બને છે? આ ડી છે, આ ઓ અને આ ઈ, એટલે DOE એંગલ આ રહ્યો અહીંયા બને છે, બરાબર છે। તો એની અંદર કયો એક પોઈન્ટ આવ્યો છે? તો આની અંદર આ એક દેખાય છે, એ, એટલે અંદર કયો પોઈન્ટ આવ્યો છે? એ, એટલે આન્સર એ લખ્યો છે મેં। હવે તમે કહેશો કે ટીચર આ ઈ ઓ અને ડી જે એંગલ જે છે એની અંદર એ છે, તો આ બંને બિંદુ નહીં લખવાના? ના, આ બંને બિંદુ નહીં આવે, કેમ કે બી અને ઈ આ બંને તો આ જે રે છે એની ઉપર છે, રેની અંદરની સાઈડ નથી, આ તો રેની ઉપર બેઠા છે બંને બિંદુ, એટલે આ બંને બિંદુ નહીં આવે। ઇન્ટિરિયરમાં ખાલી એક જ આવશે, ઈ ઓ ડી, એટલે આ ભાગ છે રહ્યો તમારો, એમાં ખાલી એક જ બિંદુ છે, એ છે એ। એવી રીતે બીની અંદર પૂછ્યું છે ઇન ધ એક્સટિરિયર ઓફ ધ ઈ ઓ એફ, એક્સટિરિયર, એક્સટિરિયર એટલે કે બહારનું બિંદુ, અગેન ઇન્ટિરિયર એટલે અંદર, એક્સટિરિયર એટલે બહાર, બહારનું બિંદુ કયા એંગલના? ઈ ઓ એફ, આ એંગલ જુઓ, ઈ ઓ એફ, બરાબર, ઈ ઓ એફ, તો કયો એંગલ બન્યું આ રહ્યું? આ આ, બરાબર છે। એની બહારની બાજુ કયું બિંદુ છે? તો આ જે એંગલ છે આ ઈ ઓ એફ, એટલે આ રહ્યું આ એંગલ, એની બહાર ક્યાં છે? આ રહ્યું, કયું બિંદુ છે એની બહાર જુઓ, કયા કયા બિંદુ છે ઈ ઓ અને એફની બહાર જુઓ? સી તો છે જ, બીજો કયો છે? એ પણ છે, યસ, અને હજુ એક કયું છે? ડી પણ છે। આ બધા આની બહાર બિંદુ છે। તમે કહેશો કેમ ટીચર બી, ઈ અને એફ કેમ નહીં આવે? એટલા માટે નહીં આવે કે ઈ ઓ અને એફ, ઈ ઓ અને એફ એના ઉપર આ બી બિંદુ આવેલું છે, એટલે બી તો આવે જ નહીં। આ ડી જે છે એ તદ્દન એના કરતાં છૂટું બિંદુ છે, એટલા માટે આ ડી આવે, એ પણ આવે અને સી પણ આવે, બાકી એફ અને ઈ નહીં આવે, કેમ કે એ તો રેખાખંડની ઉપરના બે બિંદુઓ છે। ધ્યાનથી સમજો, સીમાં પૂછ્યું છે ઓન ઈ ઓ એફ, ઓન એટલે કે એના ઉપર, તો હવે જુઓ ઈ ઓ એફ એની ઉપર કયા કયા બિંદુઓ છે? ઈ ઓ એફ આ જે છે આ એંગલ છે તેની ઉપર કયા કયા છે? તો એ બધા પોતે તો છે જ, તો એ લોકો ઈ અને એફ અને ઓ એ ત્રણ તો પોતે છે જ, એના સિવાય બીજું કયું છે? બી છે। બોલો ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે એના ડાયોગ્રામ્સની ઉપરથી તમારે એના આન્સર્સ લખવાના છે, બહુ ઇઝી છે। હું તમને અહીંયા જે કંઈ બી વિડીયો મોકલું છું એ વિડીયો તમારે એક જ વખત જોઈને એમ નહીં વિચારવાનું કે આ તો મને નહીં સમજ પડતી ને મને નથી આવડતું, એકને એક વિડીયો તમારે 2-3 વખત જોવો પડશે, કેમ કે મને ખબર છે કે તમને જલ્દી આન્સર મેળવવામાં રસ છે પણ ડાયોગ્રામ જોવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી। જો ડાયોગ્રામ તમે ધ્યાનથી નહીં જોશો તો તમને એના આન્સર
मड़ी जैसे पण केवी रीते आवे खबर नहीं पड़े। तो डायग्राम ने घड़ी घड़ी बनावो, घड़ी सॉरी घड़ी घड़ी एने विश्लेषण करो, एने ध्यान थी जुओ अने पछी जेना बिंदुओं तमारे नीचे दर्शावाना अने ए बिंदुओं हिसाबे डायग्राम जोता जसो अने जो एक आंसर शोधता जसो तो तमने इजीली एनो आंसर मळी जशे। सो बधाने रिक्वेस्ट छे कि जे पण विडियो हूँ मोकलू छूँ एक एक वक्त में जोईने संतोष नहीं करता, बे थी त्रण वक्त ए विडियो तमारे जोवानो छे कम्पलसरी। ओके।